નમસ્કાર દર્શક મિત્રો, હું પીનેલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ. આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં વાત કરવાની છે આજકાલની સંતાનોની. દર્શક મિત્રો, વાત કરીએ સંતાનોની તો દરેકે દરેક માતા પિતાનું એવું સ્વપ્ન હોય છે કે તેમના વૃદ્ધાવસ્થા દરમિયાન જે તેમની સંતાન છે તે તેમનો આશરો બને. પણ આજકાલની જે સંતાનો છે, આજકાલની જે ઘટનાઓ સાંભળવા મળી રહી છે, તેનાથી ક્યાંક એવું લાગે છે કે હવે તમામ માતા પિતાને પોતાના બાળકો પર જ વિશ્વાસ જે હતો એ હવે ક્યાંક નથી રહ્યો. કારણ કે જે પ્રમાણની અત્યારે ઘટના સામે આવી છે, હાઈકોર્ટ સુધી ગઈ છે. એક વૃદ્ધાવસ્થામાં આવેલા દંપતીએ હાઈકોર્ટની સમક્ષ જે વાત કરી છે કે તેમના જ પુત્રો, તેમના જ બાળક તેમને મારે છે અને ખાસ કરીને તેમનું જે ઘર છે તે પણ કબજે કરી લીધું છે. અને હાલ તે દંપતી, તેમને જે પુત્રી છે તે પુત્રીના ઘરે રહેવા પર તેમને મજબૂર કરવામાં આવ્યો છે. તો આજે આપણે એ જ ચર્ચા કરીશું કે આજકાલની સંતાનોની આ માનસિકતા કેમ બદલાઈ ગઈ છે, અને ખાસ બીજી એ પણ વાત કરીશું કે આવા કેસીસમાં શું કરી શકાય છે. અને એ તમામ વાતો કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને સોશિયલ રિફોર્મિસ્ટ રુઝાન ખંબાતાજી. આપ બંનેનું સ્વાગત છે. તો સૌથી પહેલા રુઝાનજી, શું કહેવા માંગશો કે જ્યારે આ ઘટના વિશે આપણે વાત કરી અને એવી ઘણી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, એવી ઘણી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જેમાં આજકાલના જે બાળકો છે તે માતા પિતા ઉપર જ ત્રાસ ગુજારે છે, અને અત્યારે આ વધુ એક ઘટના સામે આવે છે કે જે હાઈકોર્ટ સુધી ગઈ છે, જેમાં માતા પિતાએ કહ્યું છે ધ્રુસકે ધ્રુસકે રડતા કે અમારો દીકરો જ અમને મારી રહ્યો છે. આવી ઘટના માટે આપ શું કહેશો? આજકાલ આ જે આવી ઘટનાઓ થોડી વધી ગઈ છે અને વધવાનું ઓબ્વિયસલી લોટ ઓફ રીઝન્સ આર ધેર, પણ જે બી રીઝન હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ રીઝન, માતા પિતા સાથે આ કરવાનું બહુ જ, આઈ મીન ઇટ્સ અ વેરી ક્રુઅલ થિંગ, ખરાબ ચીજ. આપણી સંસ્કૃતિને, આપણા આપણા જે એ છે, શું કહેવાય, આપણે ઇન્ડિયનની જે વોટ યુ કોલ દેટ કલ્ચર છે, ઇટ ડઝન્ટ સૂટ દેટ. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જે વેદના, જે આપણા માતા પિતા આપણને જે રીતે મોટા કર્યા હોય, આપણા આટલા પ્રેમ પ્યારથી ત્યાગો આપી આપીને, પોતે કદાચ કદાચ શું ઘણી વાર મમ્મીઓ પોતે ખાતી ઓછી હોય છે કે એનો દીકરા અને દીકરી ખાઈને મોટા થાય ને ભણે ગણે, યુ નો ઓલ ધોઝ થિંગ્સ. પણ એ સામે જે અત્યારે થઈ રહ્યું છે, ઇટ ઇઝ પ્રીટી, આપણને આઘાત બી ઘણી ટાઈમ લાગે છે, જેમ આજે આ વાત કરી. અને જે રીતે એ લોકોને ટ્રીટ કરવામાં આવે છે, ઇનફેક્ટ નોટ ઇવન સેકન્ડ ક્લાસ સિટીઝન્સ, થર્ડ ક્લાસ સિટીઝન્સ જે રીતે ટ્રીટ કરવામાં આવે છે, ઘણી વાર તો સામેથી દીકરોને બહુ બોલે કે આ મરતા કેમ નથી, આ મરી જાઓ, તમે મારી લાઈફ બગાડો છો, ઓલ ધોઝ થિંગ્સ. એટલે આજે આપણે સમજી રહ્યા છીએ તો આપણને ઘણી વાર એક થોટ પ્રોસેસ આવે છે કે વાય વી આર ગોઈંગ ટુવર્ડ સચ ક્રુએલિટી આ ચીજો પર. અને એટલા માટે અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે આપણું જે આપણું જે બેઝિક્સ છે, વીલ હેવ ટુ અગેન ગો બેક ટુ ધ બેઝિક્સ એન્ડ અગેન રીથિંક કે આપણે આને કેવી રીતે સ્ટોપ કરી શકીએ.